नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण सात अंदर गणित विषय में प्रकरण पांच रेखा अने खूणानी अंदर आज आप समांतर रेखा छेदिका विषय सीखी। तो पहला एनी व्याख्या जोईए। बे समांतर रेखाओं ने एक छेदिका छेदे तो अनुकोण ना माप सरखा होय छे, अंतर युग्मकोणना माप सरखा होय छे, छेदिकानी एक बाजुना अंतकोणो पूरक होय छे। अहीं आपणे एक आकृति जोईशुं। रेखानी छेदिका आ एक रेखा आपेली छे, रेखा एबी, एक बीजी रेखा आपेली छे सीडी। आ बे समांतर रेखाओ छे, एने एक त्रीजी रेखा छेदे छे, रेखा पीक्यू, એ એક્સ અને વાય બિંદુમાં છેડે છે, એને અનુકોણની ચાર જોડ મળે, યુગ્મકોણની બે જોડ મળે અને એક બાજુના અંતકોણની બે જોડ મળે છે। અહીં ફરીથી જોઈશું આજે આપણે। આ એક સમાંતર રેખાની આકૃતિ છે, સમાંતર રેખાને છેદવાથી આઠ ખૂણા બને, એમાં અનુકોણની ચાર જોડ, યુગ્મકોણની બે જોડ અને અંતકોણની બે જોડ, ખૂણા જોડી આઠ ખૂણા બને, ખૂણો એક, ખૂણો બે, ખૂણો ત્રણ, ખૂણો ચાર, ખૂણો પાંચ, ખૂણો છ, ખૂણો સાત અને ખૂણો આઠ। બે સમાંતર રેખાઓની એક છેદિકા છેદે તો તેથી બનતા અણુકોણના માપ સરખા હોય, અંત યુગ્મકોણના માપ સરખા હોય છે અને છેદિકાની એક બાજુના અંતકોણો પૂરક હોય છે। હવે આગળ જોઈશું। અહીં આપણને એક આકૃતિ આપેલી છે, બાજુની આકૃતિમાંથી અણુકોણની જોડ, અંત યુગ્મકોણની જોડ અને એક બાજુના અંતકોણની અને અભિકોણની જોડ દર્શાવો। તો આ આકૃતિ આપેલી છે, રેખા એ અને રેખા બી, એની છેદિકા છે રેખા સી, આઠ ખૂણા બને, ખૂણો એક, ખૂણો બે, ખૂણો ત્રણ અને ખૂણો ચાર, ખૂણો પાંચ, ખૂણો છ, ખૂણો સાત અને ખૂણો આઠ। તો સૌ પ્રથમ આપણે અનુકોણની જોડ જોઈશું। તો અનુકોણની જોડ ખૂણો એક અને ખૂણો પાંચ, એટલે કે આ ખૂણો એક અને ખૂણો પાંચ એ અનુકોણની એક જોડ છે। ખૂણો બે અને ખૂણો છ, આ ખૂણો બે અને ખૂણો છ અનુકોણની બીજી જોડ છે। ખૂણો ત્રણ અને ખૂણો સાત, ખૂણો ત્રણ અને ખૂણો સાત એ ત્રીજી જોડ છે અને ખૂણો ચાર અને ખૂણો આઠ એ ચોથી જોડ છે। આમ અનુકોણની આપણને ચાર જોડ મળે છે। અંતયુગ્મકોણની બે જોડ મળે, ખૂણો બે અને ખૂણો આઠ, આ ખૂણો બે અને ખૂણો આઠ, ખૂણો ત્રણ અને ખૂણો પાંચ, ખૂણો ત્રણ અને ખૂણો પાંચ એ અંતયુગ્મકોણની જોડ મળે। છેદિકાની એક જ બાજુના અંતકોણો એટલે ખૂણો બે અને ખૂણો પાંચ, આ જોડ ખૂણો બે અને ખૂણો પાંચ અને બીજી જોડ ખૂણો ત્રણ અને ખૂણો આઠ, આ જોડ ખૂણો ત્રણ અને ખૂણો આઠ। હવે અભિકોણની જોડ ખૂણો એક અને ખૂણો ત્રણ, ખૂણો એક અને ખૂણો ત્રણ એના સામે એ અભિકોણની જોડ મળી, ખૂણો બે અને ખૂણો ચાર, ખૂણો બે અને ખૂણો ચાર, ખૂણો પાંચ અને ખૂણો સાત અને ખૂણો છ અને ખૂણો આઠ એ અભિકોણની જોડ, એટલે કે અભિકોણની ચાર જોડ મળે છે। હવે બીજો દાખલો જોઈએ। પી સમાંતર ક્યુ આપેલી છે તો અજ્ઞાત ખૂણાઓ શોધો। તો એક રેખા પી છે, બીજી રેખા ક્યુ છે, આ સમાંતર રેખાઓ છે, એની એક છેદિકા છે ટી। તો પી સમાંતર ક્યુ ને છેદિકા ટી છેદે છે। તો આપણે અજ્ઞાત ખૂણાઓ ખૂણો એ, બી, સી, ડી, ઈ અને એફ ના માપ આપણે શોધવાના છે। તો પી સમાંતર ક્યુ ની છેદિકા ટી આપેલી છે, એમાં એકનું માપ આપણને 125 આપેલું છે, તો ખૂણો ઈ શોધી, તો ખૂણો ઈ અને 125 આ બે રેખીય જોડના ખૂણા છે। તો ઈ વત્તા 125 બરાબર રેખીય જોડ ના ખૂણા છે, એટલે બંનેનો સરવાળો 180 અંશ છે, એટલે કે ખૂણો ઈ
વત્તા 125 બરાબર 180, તો ખૂણો ઈને શોધવાનો છે તો એને બહાર કાઢીશું, એટલે ખૂણો ઈ બરાબર 180 ઓછા 125, બાદ બાકી કરીશું તો 180 માંથી 125 કાઢીશું એટલે ખૂણો ઈ બરાબર આપણને 55 અંશ, તો ઈનું માપ મળે છે આપણને 55 અંશ, આ પહેલો ખૂણો મળ્યો આપણને. હવે ઈ અને એફ બંને સામસામેના છે એટલે અભિકોણ છે, તો ખૂણો ઈ બરાબર ખૂણો એફ એ અભિકોણ છે, તો ઈનું માપ 55 હતું તો એફ નું માપ પણ આપણને 55 મળશે, એટલે આ બીજો ખૂણો મળ્યો. હવે એ બરાબર ઈ, એ બરાબર ઈ એ અણુકોણ છે, તો ઈનું માપ હતું 55, તો એનું માપ થશે 55, એટલે ત્રીજો ખૂણો મળ્યો આપણને, એનું માપ મળશે આપણને ખૂણો બી બરાબર 125 અંશ, એ બાહ્ય યુગ્મ કોણ છે એટલે બી નું માપ મળશે આપણને 125 અંશ. હવે ખૂણો બી વત્તા ખૂણો સી બરાબર 180 અંશ, બી અને સી એ રેખીક જોડના ખૂણા છે, માટે ખૂણો બી નું માપ હતું 125 અંશ વત્તા ખૂણો સી બરાબર 180 અંશ. હવે ખૂણો સી શોધવાનો છે એટલે બહાર કાઢીશું, તો ખૂણો સી બરાબર 180 અંશ ઓછા 125 અંશ, બંનેની બાદ બાકી કરીશું, માટે ખૂણો સી બરાબર 180 માંથી 125 બહાર કાઢીએ એટલે 55 અંશ, એ આપણને પાંચમો ખૂણો બન્યો, ખૂણો સી બરાબર 55 અંશ. હવે ખૂણો ડી અને ખૂણો બી એ અભિકોણ છે, તો ડી બરાબર 125 અંશ, કારણ કે બી બરાબર 125 અંશ હતા, તો આ પણ આપણને મળી 125 અંશ. તો આ રીતે આપણે ખૂણો એ બરાબર 55, ખૂણો એ બરાબર 55 અંશ, ખૂણો બી બરાબર 125 અંશ, ખૂણો સી બરાબર 55 અંશ, ખૂણો ડી બરાબર 125 અંશ, ખૂણો ઈ બરાબર 55 અંશ અને ખૂણો એફ બરાબર 55 અંશ. તો આ રીતે દરેક અજ્ઞાત ખૂણાના માપ આપણે શોધી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે સમાંતર રેખાની છેદિકા વડે આપણે યુગ્મ કોણ, અણુકોણ, એક જ બાજુના અંતર કોણોના માપ શોધી શકીએ છીએ. આભાર.